नमस्कार विद्यार्थी मित्रों, धोरण नौ विज्ञान ना आ सातमा पार्ट में स्व डी एम बारड हाईस्कूल आजोठा तरफ थी आपनो हार्दिक स्वागत है। अपने बीजा प्रकरण नी अंदर मिश्रण बे प्रकार समांग अने विषमांग एना पछी द्रावण એમાં કલેલ દ્રાવણ અને નિલંબિત નિલંબન આ બધી બાબતોની ચર્ચા કરી રહ્યા છીએ। હવે આ જે મિશ્રણ છે એ મિશ્રણના ઘટકો છે, એટલે કે બે કે બેથી વધારે પદાર્થો જે એકબીજા સાથે મિશ્ર થયેલા છે એ ઘટકો, એટલે કે જે પદાર્થો છે એનું અલગીકરણ કરવું છે। सेपरेटिंग द कम्पोनेंट्स ऑफ द मिक्सचर ए कई रीते करवामां आवे, मिश्रण में रहेला घटकों ने छूटा केम पाड़वा एनी चर्चा हवे आपणे अहींया करवानी छे। तो मिश्रणना घटकोनो अलगीकरण एमां आपणे पाठनी शरूआतमां भणी गया हता के मोटा भागना पदार्थो के जे शुद्ध होता नथी, एटले के एक बीजा मां पदार्थो छे ए मिश्र थयेला होय छे, एटले के मिश्रण बने छे। अने शुद्ध पदार्थ एटले शुं एनो अर्थ आपणे शरूआत मां करी गया हता के पदार्थ शुद्ध एटले शुं, तो के जो कोई एक पदार्थ एक ज होय बीजु काई न होय। જેમ કે નદીનું પાણી આપણે લઈએ તો એ પાણી છે એ શુદ્ધ નથી, કારણ કે પાણી શુદ્ધ પાણી એટલે શું, તો કે માત્ર H2O જ હોય, પણ નદીનું પાણી આપણે લઈએ તો એમાં એમની સાથે ક્ષાર પણ ઓગળેલા હોય છે, એટલા માટે એ શુદ્ધ નથી। તો આ શુદ્ધ પદાર્થો મેળવવા માટે શું કરવું, કઈ રીતે પદાર્થો શુદ્ધ કરવામાં આવે છે, તો શુદ્ધ પદાર્થો મેળવવા માટે આપણે રાસાયણિક જે રીતે શુદ્ધ નથી એને કઈ રીતે શુદ્ધ કરવા, તો એના માટે આપણે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવા કરીએ છીએ, જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે। તો કઈ રીતે ઉપયોગ કરશું, કઈ રીતે ઘટકોને છૂટા પાડશું, એનો ઉપયોગ શું છે, એ બધાની ચર્ચા હવે આપણે કરીએ। સૌ પ્રથમ આપણે વાત કરીએ તો મિશ્રણના બે પ્રકાર ભણી ગયા છે, સમાન મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ। સમાન મિશ્રણ કે જેમાં ઘટકો છે એ સમગ્રપણે સમાન સંરચના ધરાવે છે, સમાન મિશ્રણ છે એ સાચા દ્રાવણ છે એવું આપણે કીધું, એટલે કે એમાં ઘટક કણો એટલા બધા સૂક્ષ્મ છે કે એને આપણે નરી આંખે પણ જોઈ શકીએ નહીં। તો આવા સમાન મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ કે જેમાં ઘટક કણો છે સમગ્રપણે સમાન સંરચના ધરાવતા નથી અને દ્રાવ્યના કણ છે એ કદમાં મોટા હોય છે, તો આવા વિષમાંગ મિશ્રણ ના અલગીકરણની વાત કરીએ તો વિષમાંગ મિશ્રણના ઘટકોને અલગ કરવા માટે આપણે રોજિંદા જીવનમાં વપરાતી સામાન્ય ભૌતિક પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ। સામાન્ય ભૌતિક પદ્ધતિઓ વડે આપણે એને છૂટા પાડી શકીએ, એમાં સાવ સરળ આપણા ઘરે આ બધાનો ઉપયોગ કરીએ છીએ, હાથથી વીણીને બે પદાર્થો મિક્સ થઈ ગયા હોય અથવા તો ઘઉં કે બાજરો દળવા માટે આપણે સાફ કરીએ છીએ ને વીણીએ છીએ એમાંથી કચરો, તો એ હાથથી વીણવું, આવી પ્રક્રિયા દ્વારા વધારે પ્રમાણમાં મિશ્ર થઈ ગયા હોય તો ચાળવું, આપણે ચાળણી વડે ચાળીએ છીએ, ચારીએ છીએ ને ઘઉં કે બાજરો કે જેથી વધારે જથ્થામાં જો કચરો હોય તો એ નીકળી જાય, અથવા તો ઘઉં કે બાજરામાં કાકરી હોય ધૂળ હોય
घऊं के बाजरा करता नानी तो आपणे चाळीए तो ए काकड़ी निकली जशे तो घऊं निकली जशे ने मोटी काकड़ी छे चारणी में रही जाए छे। तो आवी चाळवानी प्रक्रिया द्वारा पण आपणे अलग करी शकीए छे। पछी गाळण क्रिया आनी पण आपणे आगळ चर्चा करी गया छीए। पाणी में मोटा कदना कोई काकरा के रेती होय कचरो होय तो आपणे गरणी वडे गाळीए छीए। पछी गरणी गाळवा माटेनी गरणी घणा बधा प्रकारनी होय नाना मोटा काणावाळी आपणे चा गाळीए छीए ए गरणी होय। ए सिवाय वधारे प्रमाणमां सूक्ष्म कचरो होय तो आपणे कपडाथी गाळीए छीए एनाथी पण सूक्ष्म कचरो आपणा घरे जे फिल्टर वपराय छे फिल्टर ए पण एक प्रकारनी गरणी ज छे पण ए गरणीमां काणा खूब ज नाना होय छे જેથી કરીને નાના કણ જે છે એ પણ એમાં ગળાઈ જાય છે। તો આ બધી ગાળવાની પ્રક્રિયા છે। આ રીતે સરળતાથી આપણે મૂળભૂત ઘટકો છે એને અલગ કરી શકીએ છીએ બરાબર છે। પણ એ વિષમાન મિશ્રણ હોય ત્યારે આ બાબત શક્ય છે। સમાન મિશ્રણ હોય તો સમાન મિશ્રણમાં આપણે આ રીતે અલગીકરણની પ્રક્રિયા કરી શકતા નથી બરાબર। તો સમાન મિશ્રણનું અલગીકરણ કેમ કરવું? સમાન મિશ્રણનું અલગીકરણ કરવા માટે બીજી કેટલીક રીતોનો ઉપયોગ કરવામાં આવે છે। આપણે હવે આવી કેટલીક અલગીકરણ માટેની જુદી જુદી રીતોની અહીંયા ચર્ચા કરશું। તો એમાં એક છે તમારી બુકમાં આપેલું છે કે ભૂરી અથવા તો કાળી શાહીમાંથી જે રંગક છે એટલે કે રંગક જે રંગના ઘટક કણો છે જે રંગ બનાવવા માટેના ઘટક કણ છે એ ઘટક કણોને કેમ અલગ કરવા। આપણી પાસે કોઈ શાહી છે કોઈ રંગીન પદાર્થ છે એમાંથી રંગના કણ કેમ અલગ કરવા તો એના માટેની પ્રવૃત્તિ જોઈએ કે બીકર લઈ એમાં પાણી ભરી અને ઉપરના ભાગે આપણે વોચ ગ્લાસ મૂકી દઈએ। તમારી બુકમાં તમે આકૃતિ જોઈ શકો છો આકૃતિ ન જોઈ શકવાની કોઈ પેલું નથી પણ આવું એક બીકર આપેલું છે એમાં પાણી ભર્યું છે અને એની ઉપર આવો વોચ ગ્લાસ મૂકવામાં આવ્યો છે। વોચ ગ્લાસ એ એક કાચનો આવું રકાબી જેવું એક પાત્ર છે જે પ્રયોગશાળામાં વપરાતું હોય છે। તો આ વોચ ગ્લાસ મૂકી વોચ ગ્લાસમાં આપણે જે સાઈનું અલગીકરણ કરવાનું છે એ સાઈના થોડા ટીપા લઈએ જે રંગની શાહી છે કાળા કે ભૂરા રંગની એ શાહીના થોડા ટીપા મૂકી અને હવે બીકરને આપણે ગરમ કરવાનું શરૂ કરશું બરાબર છે। હવે સીધી રીતે આપણે એને ગરમ કરશું નહીં બરાબર। સીધી રીતે ગરમ એટલે કે ડાયરેક્ટ વોચ ગ્લાસને ગરમ કરવાનો નથી પણ આપણે ગરમ કરવા માટેની બીજી રીત અપનાવી છે। એ બીજી રીત કહે તો કે અહીંયા પાણીને ગરમ કરશું અને પાણીમાંથી જે વરાળ થાય અને વરાળ છે એ આ વોચ ગ્લાસને ગરમ કરશે બરાબર છે। ડાયરેક્ટ સીધું ગરમ કરવાનું નથી તો ડાયરેક્ટ સીધું ગરમ સીધી રીતે ગરમ નથી કરવાનું। હવે વોચ ગ્લાસમાંથી જેમ જેમ આપણે અહીંથી ગરમ કરતા જઈશું એમ વોચ ગ્લાસમાંથી તમને કંઈક બાષ્પીભવન થતું જણાશે અહીંથી બાષ્પીભવન થતું તમને દેખાશે। હવે બાષ્પીભવન થતું રહેશે ત્યાં સુધી બીકરને આપણે ગરમ કરવાનું ચાલુ રાખશું કે બાષ્પીભવન ચાલુ રહે ત્યાં સુધી ગરમ કરશું પછી ગરમ નહીં કરીએ। બાષ્પીભવન થવાનું બંધ થઈ જાય એટલે આપણે એને ગરમ કરવાનું પણ બંધ કરી દઈશું અને જ્યારે વોચ ગ્લાસમાંથી કોઈ જ ફેરફાર જોવા ન મળે એટલે આપણે બીકરને ગરમ કરવાનું બંધ કરશું। હવે આ જે વોચ ગ્લાસ છે એનું અવલોકન કરીએ તો આપણને શું જોવા મળશે વોચ ગ્લાસમાં? વોચ ગ્લાસમાં તમે જોશો
કે બાષ્પીભવન થયું એ આપણે જોયું છે, બરાબર? તો શેનું બાષ્પીભવન થયું? પછી વોચ ક્લાસમાંથી બાષ્પીભવન થઈ ગયું તો કઈ બાકી વધ્યું ખરું? હવે બાષ્પીભવન થઈ ગયા પછી, બરાબર છે? તો આ બધા જ પ્રશ્નોના જવાબ આપણને અવલોકન કરતા મળશે કે સાઈના જે રંગના ઘટકો હતા એમાં જે પાણી હતું એ પાણીનું બાષ્પીભવન થઈ ગયું, એટલે કે સાઈ છે એ પાણી અને રંગના ઘટકોનું મિશ્રણ હતું, બરાબર? આ જે મિશ્રણ હતું એમાં પાણી કે જે બાષ્પશીલ છે એટલે કે એને ગરમ કરશું તો એનું બાષ્પમાં રૂપાંતર થઈ જશે, એટલે બાષ્પમાં રૂપાંતર થઈ ગયું પાણીનું. બાકી જે એની સાથેના ઘટકો હતા શાહીના રંગના કણો, શાહીના રંગના જે કણો છે, રંગના ઘટક કણો છે, એ બાષ્પીભવન પામતા નથી, એમનું બાષ્પીભવન થતું નથી, એટલે એ શાહીના ઘટકો છે એ એમાં એમાં રહી જશે. આવી બાબતની ચર્ચા આપણે આગળ કરી ગયા હતા, મેં તમને આ બાબત સમજાવી હતી કે પાણી વત્તા ખાંડ, યાદ છે કે ભૂલાઈ ગયું છે? પાણી વત્તા ખાંડનું મિશ્રણ તમે ઘરે બનાવ્યું છે. આપણે મજાક માટેનો એક બાબત વાત કરી હતી ને કે પાણી અને ખાંડનું તમે મિશ્રણ બનાવ્યું ઘરે, અને તમારે ઘરે મમ્મી કે પપ્પા તમને ખીજાણા કે ભાઈ હતી એની એ જ ખાંડ પાછી લઈ આવી દે મને, આ શું કામ ખાંડ બગાડી દે, એટલે આપણે ચર્ચા કરી કે ભાઈ જે ખાંડ હતી એની એ જ ખાંડ પાછી જોઈએ, બજારમાંથી નવી લઈ આવે ને નહીં, તો તમે શું કરશો? યાદ છે કે નહીં? ત્યારે મેં તમને એનો ઉપાય બતાવ્યો હતો કે એ મિશ્રણને તમે ગરમ કરો એટલે પાણી જે કંઈ છે એ બધું જ પાણી બાષ્પીભવન પામી જશે ને ખાંડ બાકી વધશે, જે ઘરે આપી દેવાની કે લો આ તમારી ખાંડ. ઓકે, યાદ આવ્યું? એ જ વસ્તુ અહીંયા પણ થાય છે, બરાબર? કે પાણીનું બાષ્પીભવન થઈ ગયું એટલે ઘટક રંગો છે, રંગના ઘટક કણો છે એ તમને ફરીથી પાછા મળી ગયા છે, બરાબર છે? તો આ રીતે આપણે બાષ્પીભવન દ્વારા અબાષ્પશીલ ઘટક છે એને મિશ્રણમાંથી છૂટા પાડી શકીએ છીએ, બરાબર? તો આવી રીતે દૂધમાંથી મલાઈનું અલગીકરણ કેમ કરી શકાય? દૂધમાંથી મલાઈ, બરાબર, આપણને બજારમાંથી તૈયાર મળે છે મલાઈ, બરાબર, અને બજારમાંથી મલાઈથી ભરપૂર એવા દૂધ પણ મળે છે. તમે કદાચ ટોન ને ડબલ ટોન ને એવા દૂધના નામ સાંભળ્યા હશે, બરાબર? તો આજે પોલિથીનની બેગમાં જે દૂધ મળે છે, બરાબર, એ વિવિધતાસભર દૂધમાં જુદી જુદી માત્રામાં ચરબી એટલે કે મલાઈનું પ્રમાણ છે એ જુદા જુદા પ્રમાણમાં હોય છે. તો આ મલાઈ કઈ રીતે છૂટી પાડવામાં આવે એની વાત કરીએ તો એક કસનળીમાં આવું દૂધ લઈએ, એને સેન્ટ્રીફ્યુગેશન મશીન જે છે, સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર, મેં તમને આગળ વાત કરી હતી કે ફેટ કાઢવા માટેનું મશીન જોયું છે, ગોળ ફરતું ટેબલ હોય છે, નીચેથી મોટર ચાલે અને ટેબલ છે ગોળ ગોળ ફરે છે, એને સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર, કેન્દ્ર ત્યાગી યંત્ર કહેવામાં આવે છે, બરાબર છે? તો આને 2 મિનિટ સુધી સેન્ટ્રીફ્યુઝ કરીએ અને આ યંત્ર જો ન હોય તો આપણા ઘરે આવું યંત્ર છે, રસોડામાં જે વલોણું આપણે વાપરીએ છીએ વલોણું પણ આ જ પ્રકારની એક પ્રક્રિયા છે સેન્ટ્રીફ્યુગેશનની, બરાબર? દૂધની ડેરીમાં પણ તમે આવું યંત્ર જોઈ શકો છો, અને એ સિવાય તમે મલાઈ કાઢવા માટેનું મશીન પણ જોયું હશે, જોયું છે ને મલાઈ કાઢવા માટેનું મશીન, બરાબર છે? અને દૂધ કે દૂધમાંથી ચીઝ એટલે કે જેને આપણે પનીર કહીએ છીએ, પનીર પણ આ રીતે બનાવી શકાય છે. હવે દૂધમાંથી આવા જે ઘટક કણો છે, ઘન અતિ સૂક્ષ્મ કણો છે, એને આપણે ગાળણથી છૂટા નહીં પાડી શકીએ, એટલે ગાળણથી છૂટા નથી પાડી શકતા, એટલે આવી જુદી જુદી પ્રકારની રીતો દ્વારા એમનું અલગીકરણ કરવામાં આવતું હોય છે. તો દૂધના અલગીકરણ
માટેની આવી સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કે જેમાં મલાઈ છૂટી પાડવામાં આવે છે, બરાબર, અને ગાળણ ક્રિયા શક્ય ન બને ત્યારે સેન્ટ્રીફ્યુગેશન એટલે કે કેન્દ્ર ત્યાગી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સેન્ટ્રીફ્યુગેશન યંત્ર મેં હમણાં તમને કીધું એમ કે ઝડપથી ગોળ ફેરવવામાં આવે છે, અને ઝડપથી ગોળ ફેરવવામાં આવે એટલે વજનદાર જે કણો છે એટલે કે ભારે કણ છે એ કેન્દ્ર તરફ જાય છે, અને સૂક્ષ્મ કણ છે એ તળિયે બેસી જાય છે. અને આ રીતે આ સિદ્ધાંત પર કામ કરતું આ સેન્ટ્રીફ્યુગેશન યંત્ર છે. કયા સિદ્ધાંત પર કામ કરતું? કે ભારે કણો છે એ કેન્દ્ર તરફ જશે, અને હલકા કણો છે એ નીચે તળિયે બેસી જાય છે. આપણે ઘરે જે વલોણું વાપરીએ છીએ છાશ બનાવવા માટે, એ વલોણું આ પ્રકારની જ પ્રક્રિયા કરે છે દહીંમાંથી છૂટું પાડવા માટે. તમે ઘણી વખત હું જોયું હશે કે કોઈ બોટલમાં આપણે દૂધ ભર્યું હોય ઘરનું, અને એ બોટલને આપણે દૂર સુધી ક્યાંય લઈ ગયા વાહનમાં, તો પછી આપણે જ્યારે ખોલશું ને તો એમાંથી મલાઈ નીકળેલી દેખાશે. જોયું છે આવું? એનું કારણ જ એ છે કે એનું સેન્ટ્રીફ્યુગેશન થાય, રસ્તે જતા હોય એટલે રસ્તો ખરાબ હોય એટલે સતત હલચલ થતી હોય દૂધની અંદર, એને કારણે એનું સેન્ટ્રીફ્યુગેશન થાય છે. તો આવા સેન્ટ્રીફ્યુગેશનના ઉપયોગોની વાત કરીએ તો નિદાનમાં પ્રયોગશાળામાં એટલે કે આપણે બ્લડ અને યુરિનની ચકાસણી કરવા માટે જઈએ છીએ લેબોરેટરીમાં, ડૉક્ટર મોકલે છે ત્યારે તમે જોયું છે કે અવડું મશીન હોય આમ ગોળ, એની અંદર કસનળી મૂકે અને પછી ફેરવે છે, બરાબર, તો એમાં એનો ઉપયોગ થાય છે. પછી ડેરીઓમાં અને ઘરે માખણને અલગ કરવા માટે હમણાં આપણે વાત કરી ગયા છીએ એનો ઉપયોગ થાય છે. એ સિવાય બીજો એક ઉપયોગ છે વોશિંગ મશીન. તમને ખ્યાલ હશે વોશિંગ મશીનમાં કપડાં સૂકવી પણ દેવામાં આવે છે. વોશિંગ મશીન છે આપણને કપડાં સૂકવીને તૈયાર કરીને આપે છે. તો વોશિંગ મશીનમાં કપડાં સૂકવાતા હોય ત્યારે તમે જોયું હશે કે કાંઈ જ નથી, વોશિંગ મશીન છે ગોળ ગોળ ફરે છે, જેથી આ સેન્ટ્રીફ્યુગેશનની પ્રક્રિયા થાય છે. પાણી છે એ બહાર નીકળી જાય ગોળ ગોળ ફરે એટલે, અને ગોળ ગોળ ફરે એટલે પાણી છે એ નીકળી જાય અને કપડામાંથી પાણી છે એ દૂર થાય છે. આ રીતે આપણે જુદી જુદી પદ્ધતિઓ દ્વારા પદાર્થોને શુદ્ધ એટલે કે અલગીકરણની પ્રક્રિયા કરી શકીએ છીએ. બાકીની પદ્ધતિઓ વિશે આપણે હવે નેક્સ્ટ ટાઈમ ફરીથી ચર્ચા કરશું. ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ધન્યવાદ, આભાર.